અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવેને અડીને આવેલ સ્ક્રેપ માર્કેટોમાં છેલ્લા 5 દિવસમાં 2 જેટલી આગની ઘટનાઓ બનવા પામી છે. ત્યારે ફરી આદર્શ સ્ક્રેપ માર્કેટમાં એક ખુલ્લા ગોડાઉનમાં આગ લાગતા બાજુમાં આવેલ અન્ય એક ગોડાઉનમાં ફેલાતા 6 જેટલા ફાયર બ્રિગેડ દ્વારા ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો, જો કે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. પ્રાપ્ત માહિતી મુજબ અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવેની બાજુમાં આવેલ સ્ક્રેપ માર્કેટ આગના બનાવોના પગલે અવારનવાર વિવાદમાં આવી છે. છેલ્લા 5 દિવસમાં સ્ક્રેપ માર્કેટમાં આગનો આ ત્રીજો બનાવ બન્યો છે. મોટાભાગે સ્ક્રેપ માર્કેટના ગોડાઉનોમાં કેમિકલયુક્ત પ્લાસ્ટિક બેગો, ડ્રમ તેમજ અન્ય સ્ક્રેપના સંગ્રહ કરેલ જથ્થામાં આગની ઘટના બનવા પામે છે. ત્યારે જીપીસીબીની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. ત્યારે શનિવારના રોજ ફરી આગની ઘટના આદર્શ સ્ક્રેપ માર્કેટમાં બની છે. આદર્શ સ્ક્રેપ માર્કેટમાં આવેલ એક ખુલ્લા ગોડાઉનમાં સંગ્રહ કરેલ કેમિકલયુક્ત પ્લાસ્ટિક બેગો, પ્લાસ્ટિક ડ્રમ સહિતના ભંગારના જથ્થામાં આગ ફાટી નીકળી હતી. આગ વધુ ફેલાતા બાજુમાં આવેલ અન્ય ઓપન ગોડાઉનમાં આગ ફેલાઈ હતી. આગની જાણ ડીપીએમસી ફાયર સ્ટેશનમાં જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડ સાથે ફાઇટરો આવી પહોંચ્યા હતા. જો કે આગ વધુ વિકરાળ બનતા નગરપાલિકા અને પાનોલી જીઆઈડીસી મળી 6 જેટલા ફાયર બ્રિગેડની મદદથી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આ ઘટનાના પગલે અંકલેશ્વર પોલીસનો કાફલો દોડી આવ્યો હતો. આ આગની ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી. આજે અંદાજે બપોરે 4:30 વાગે આમલાખાડીની નજીક આવેલ સ્ક્રેપ માર્કેટમાં અગમ્ય કારણોસર આગ લાગેલી. તો 4-5 ગોડાઉનમાં ફેલાઈ ગયેલી. તો ડીપીએમસી અંકલેશ્વર ખાતે ફાયર સ્ટેશન પર મેસેજ આવતા અમારી 2 ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયેલી, તથા પાનોલી જીઆઈડીસી અંકલેશ્વર નગરપાલિકા તથા પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ પાનોલીથી પણ વધારાના ફાયર ટેન્ડરો મદદ માટે બોલાવેલા, અને 6 થી વધારે ફાયર ટેન્ડરો 1 કલાકની જહેમત બાદ આગ અત્યારે કાબૂમાં છે. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए.